કે છે કે સાધાઈ થી લગ્ન થઈ રહ્યા છે. અરે સાધના, ઓ સાધના, ઓહો શું થયું? સાધના હું તો કહું છું કે દેવને કહો કે મહેક ને ભગાડીને લઈ જાય, પહેરેલા કપડે લઈને જતો રહે એટલે બધું પતે. આટલું બધું શું છે આ? શું તમે પણ દાદાગીરી ચાલે છે અને વર ગોતવાની શું વાત કરો છો? એ તો પોતાનો વર ગોતીને બેઠી છે. આ તો બધું ઠીક છે, વેવાય ને વેવણ નથી, બાકી એમને કેટલું ખોટું લાગી જાય ખબર છે? શું તમે પણ આ તો ફટાણા કહેવાય. લગ્ન ના ગીતો આવા નિર્દોષ આનંદ તો લેવાના જ હોય, અને આવા બધા લાવા તો લેવા જ દેજો. આવા શુભ પ્રસંગોમાં તો કેસર ભીના છાંટના થવા જ જોઈએ. અને ખબરદાર, જો મધુબેનને કઈ કહ્યું છે તો. હા ભાઈ હા, ભૂલ થઈ ગઈ. ગાઓ, જેટલા ગીતો ગાવા હોય ગાઓ, જેટલા ફટાણા ગાવા હોય ગાઓ, અને એ ગીતોમાં વરરાજા માટે જેટલા વિશેષણો નાખવા હોય ને એ બધા વિશેષણો નાખી દો તમે તમારે. શું થયું માં? તમે કેમ ખાઈ નથી રહ્યા? બસ એમ જ, ભૂખ નથી. માં, મને ખબર નથી કે કેન્સરમાંથી પસાર થવું એ શું હોય, પણ મને ખબર છે કે તમે અત્યારે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો. હું છું ને તમારી સાથે. હા, વી ઓલ આર વિથ યુ. તમે જે છોકરી સાથે કહેશો એ છોકરી સાથે હું પરણી જઈશ બસ. પણ તમારા ચહેરા પરનું આ સ્મિત જવા નહીં દેતા. જસ્ટ કીપ સ્માઇલિંગ. રાણક દેવી હસતા સારા લાગે, એમના ચહેરાની ઉદાસી જોવાની અમને આદત નથી. મને ખાતરી છે બેટા કે ઉપરવાળાએ મારા દીકરા માટે કંઈક જુદું નોખું અનોખું લખ્યું છે. તારા માટે જે પણ કઈ લખ્યું હશે એ કલમ પણ સાવ નોખી હશે, અને એટલે જ તો આજે અમે મળવા જઈ રહ્યા છીએ. મળવા જઈ રહ્યા છો? હા. કોને? ક્યાં? બસ એમ જ, મિત્રોને, સગા સંબંધીઓને, સ્નેહીઓને, સ્વજનોને, ને હિતેચ્છુઓને. બેટા, તારે ઓફિસ જવાનું છે ને, લેટ થઈ જશે. લીવાર આ લોકોને યાર. અરે સાધના, ચલો ઉતાવળ કરો, મોડું થાય છે. હા ભાઈ, હા આવ્યા આવ્યા, ચલો ચલો, ઝડપ કરો ઝડપ કરો. પપ્પા, આટલો બધો સામાન, મંદિર થી સીધા હનીમૂન પર જવાના છે કે શું? શું તમે પણ લગ્ન નિમિત્તે થોડુંક તો આપણે આપવું જોઈએ ને આપણી દીકરીને, નાની એવી પહેરામણી છે. સારું સારું, બસ. અચ્છા મધુબેન, મહેકના વિટનેસ તરીકે હું અને સાધના સહી કરવાના છીએ. દેવ સાથે કદાચ કોઈ નથી, એટલે તમે અને શેફાલી એના સાક્ષી બનજો. ભલે ભલે શ્યામભાઈ. શ્યામભાઈ છે. ઓ
રાનક દેવી આ ગિફ્ટ મોકલાવી છે. ભલે. બહુ ખાનદાની લોકો છે. હા કોણ? રાનક દેવી ને ત્યાંથી ગિફ્ટ આવી છે શુભેચ્છાઓ સાથે મહેક માટે. અરે પણ આખી વાતમાં મહેક છે ક્યાં? હા પણ જતા જતા મંદિરમાં માથું નમાવી લે બેટા. હા પપ્પા. આ દેવનો ફોન કેમ નોટ રીચેબલ આવે છે? એનો પેલો ફોન જ ડબ્બો છે. સાચું કહું, ફર્સ્ટ એઇડ ગિફ્ટ તરીકે એને ફોન જ અપાવી દે. એનો ડબ્બો ફોન તો હંમેશા બંધ જ આવે છે. શું થયું? કઈ નહીં, આ દેવના ફોનમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો લાગે છે. અંકલ, આ મહેક પણ છે ને ખોટે ખોટું ટેન્શન લે છે. પેલા દેવને કહે છે કે વાત નહીં કરવાની, અપશુકન થાય. અને હવે જ્યારે દેવે ફોન જ બંધ કરી દીધો છે કે અપશુકન ન થાય એના માટે, તો આજ ચિંતા કરીને બેઠી છે. શેફાલી સાચું કે છે. મેં કહ્યું ચિંતા છોડ, ચલો મોડું થાય છે, આ બધો સામાન દેવને પછી મોકલાવી દઈશું. ચલો બધા. ઓફો, મારી વાતને આટલી સિરિયસલી લઈ લેવાની? એક તો ફોન નહીં કરવાનો, અને ફોન રિસીવ કરવો પડે તો સ્વિચ ઓફ કરી દેવાનો. ભાભી, સારું થયું તમે બોલતા બોલતા અટકી ગયા. હર્ષને જો ખબર પડી જાત કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, તો આપણું આવી જ પણ. સાચી વાત છે. પણ ભાઈ, આને તો ખબર છે. આને તો ખબર છે. આ બધા પાછા હર્ષના ચમચા, એના હાથ નીચે નાને. ચિંતા નહીં કરો, હું સંભાળી લઈશ. વાહ, ચલો બરાબર સમય સર મંદિરે પહોંચી ગયા. હે ભાઈ, લગ્નનો મામલો છે, મુહૂર્ત વીતી જાય એ ચાલે નહીં. હે, એટલે મેં જ રિક્ષાવાળાને કીધેલું, ભાઈ ફાસ્ટ ચલાવ, ફાસ્ટ ચલાવ. જેટ સ્પીડે રિક્ષાવાળો છે કે અહીંયા ટાઈમસર લઈ આવ્યો ને, એટલે રિક્ષાવાળાને મેં 2 રૂપિયા એક્સ્ટ્રા આપ્યા. હા, ખાલી 2 રૂપિયા આપ્યા ને એટલે જ તમારી સામે જોયા કરતો હતો. જોજે, એ 2 રૂપિયા પંડિતજીના કાપી લઈશ, એટલે પંડિતજી મને જોયા કરશે. મહેક દેવને શોધી રહી છે ને? એ આવતો જશે. આવતા જશે જીજાજી. જશે દી, એક સેલ્ફી કાઢી લઈ. હા, સ્માઈલ પ્લીઝ. વન મોર. મહેક, તું બહુ ફાઇન લાગે છે આજે, તો તારા ફોટોઝ પાડું આજે.
જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. યજમાન, બારથી ત્રણનું ખૂબ સરસ મુહૂર્ત છે. બારથી દોઢનો જે સમય છે એ શુભનો મુહૂર્ત છે. દોઢથી ત્રણનો જે મુહૂર્ત છે એ લાભનું મુહૂર્ત છે, અને એના પછી ઉદ્વેગનું મુહૂર્ત છે. એટલે આપણે લગ્નની આ વિધિ જે છે એ 3 કલાકની અંદર પતી જવી જોઈએ. અને સર્ટિફિકેટ પર હસ્તાક્ષર કરવા માટેના જે સાક્ષીઓ આવવાના હતા એ આવી ગયા છે ને? હા હા, એ લોકો આવી જ ગયા છે. અને મહારાજ, મેં જે પૂજાની સામગ્રીઓ મોકલી હતી એ બરાબર મળી ગઈ છે ને? હા હા, બધું બરાબર જ છે. બસ ખાલી હવે તમે અંદર ચાલો ને, આપણે વિધિ શરૂ કરીએ. મહારાજ, થોડો સમય આપો ને, દેવ આવતો જશે. હા ભલે, વાંધો નહીં, પણ જેમ બને એમ થોડું જલ્દી કરજો. ચલો, દેવ આવે ત્યાં સુધી આપણે અંદર બધી તૈયારીઓ થઈ ગઈ છે કે નહીં એ જોઈ લઈએ. બોલો રાનકબેન, કેમ આવવાનું થયું? ગુરુજી, હર્ષના લગ્ન ને લઈને ચિંતિત છું. માંડ તૈયાર થયો એક છોકરી માટે, જોકે એ છોકરી કોણ છે એની એને જાણ નથી. પણ સાચું કહું ગુરુજી, એ છોકરી બીજે ક્યાંક પરણી રહી છે. સમજાતું નથી શું કરવું, એટલે આપની શરણે આવ્યા છીએ. હરી હરી, હર્ષની ચિંતા કરવાની કોઈ જ આવશ્યકતા નથી. હર્ષના જીવનમાં એવું પાત્ર આવવાનું છે જે તેની જિંદગીનું પાત્ર ખુશીથી ભરી દેશે, છલકાવી દેશે, એને ખૂબ જ પ્રેમ કરશે અને સાચવી દેશે. ભાભી, શું થયું? ક્યાં ખોવાઈ ગયા તમે? ગુરુજી, નસીબમાં આવી જ કોઈ છોકરી હતી જેવી આપ કહી રહ્યા છો, પણ નસીબની વાત? ભાભી, આજ સુધી ગુરુજીએ કહેલી કોઈ પણ વાત ખોટી પડી છે ખરી? આપણા કુલગુરુ છે. હું તો માત્ર નિમિત્ત છું કાંતિભાઈ, આ તો ઉપરવાળો જે કરાવે છે એ બોલાવે છે. હર્ષની વહુ ખૂબ જ સંસ્કારી અને ખાનદાની હશે જે મને દેખાઈ રહ્યું છે. ટૂંકમાં એક આદર્શ પત્ની હર્ષને મળવાની છે જે મને દેખાઈ રહ્યું છે. બસ હરી પર ભરોસો રાખો અને ચિંતા કરવાની મૂકી દો. જી ગુરુજી, આપનો ખૂબ ખૂબ આભાર. અમે રજા લઈએ. પ્રણામ. હરી હરી, હરી હરી. મહેક ને લઈ આવ. મહેક, ચાલ અંદર. એ બીજો આવ્યો નહીં હોય, એક ફોન કરી જુઓ ને. બોલાવો એમને.
દેવની ઓફિસમાં ફોન કર બેટા. હા બાપા. હેલો હેલો, હું મહેક વાત કરું છું, દેવની ફિયાન્સે. દેવ આવ્યો છે? ના, એ તો આજે રજા પર છે. ઓકે. પપ્પા એ તો રજા પર જ છે. હું એના પાડોશમાં ફોન કરીને જોઉં છું. હા કર, ફટાફટ કર. હેલો હેલો, હું મહેક વાત કરું છું, જરા દેવને બોલાવી આપશો? અરે પણ એની રૂમમાં તો સવારથી તાળું છે. ઓકે. શું થયું બેટા? પપ્પાએ ઘરે પણ નથી. ઇટ્સ ઓકે, આવી જશે દેવ, તું ચિંતા નહીં કર. અરે ટ્રાફિકમાં ક્યાંક ફસાયો હશે. એક મિનિટ, હું નકુલને ફોન લગાડું છું, એનો ફ્રેન્ડ છે. હલો. હા હલો નકુલ, હું શેફાલી વાત કરું છું, દેવ છે? ના, અમે બે દિવસ પહેલા મળ્યા હતા, એના પછી અમારી કોઈ વાત જ નહીં છે. હા ભલે. શું કીધું? મહેક, નકુલ બે દિવસથી દેવને મળ્યો જ નથી. દેવ કોઈ મુસીબતમાં તો નહીં આવી ગયો હોય ને? હા. શુભ શુભ બોલો મધુબેન. ખરાબ નહીં લગાડતા શ્યામભાઈ, પણ આ છોકરા વિશેની તમે પૂરી ચોકસાઈ કરી છે કે નહીં? એટલે નાના, મારો કહેવાનો ભાવાર્થ એમ છે, મારી સામે તો આવા કેટલાય દાખલા આવતા હોય છે, છોકરી રાહ જોતી હોય અને છોકરો આવે નહીં, અને છોકરો રાહ જોતો હોય તો છોકરી આવે નહીં અને બીજા સાથે વહી જાય. મહારાજ પ્લીઝ સ્ટોપ ઇટ. તમને તમારી દક્ષિણા જોઈતી હોય ને તો લઈ લો, પ્લીઝ આવું બધું નહીં બોલો. માફ કરજે બેટા, પણ મુહૂર્ત તો વીતી ગયું છે, અને આમ કોઈ પણ વિધિ કરાવ્યા વગર દક્ષિણા લેવાનો અધિકાર મને નથી. આ તો તમારા પરિવાર સાથેના મારા સારા સંબંધ છે, એના કારણે બોલાઈ ગયો. ખોટું લાગ્યું હોય તો માફ કરજે બેટા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ચાલ બેટા ઘરે જઈએ, હવે કોઈ આશા દેખાતી નથી. પપ્પા આવું નહીં બોલો, થોડી વાર રાહ જોઈએ ને. અરે કેટલી વાર હજી રાહ જોવાની બેટા, 3 કલાક થઈ ગયા. દેવ જો આવવાનો હોત ને તો ક્યારનો આવી ગયો હોત. નક્કી કઈ થયું હશે, નહીં આવવા માટે પણ ચોક્કસ કારણ હશે ને કઈ. અને આપણે આમ ઉભા જ રહીશું, કારણની તો ખબર જ નહીં પડે ને. ના પપ્પા, મારું મન કહે છે કે દેવ આવશે, ચોક્કસ આવશે, અને જો એ નહીં આવે. ત્યાં સુધી હું અહીંયાથી નહીં હડું.